હાલો ગૌશાળામાં આવેલ ભાડાની યાદી છે. 21,000 રૂપિયા જગદીશભાઈ સાવલિયા માનસી ગ્રુપ સુરત, 12,500 બ્રિજેશભાઈ આસ્થાગામ સુરત, 12,500 લાલાભાઈ રૂપાલેલિયા સુરત, 11,000 રૂપિયા વિપુલભાઈ પાસોદરા ગામ સુરત, 11,000 રૂપિયા ઘનશ્યામભાઈ વઘાસિયા સુરત, 5,100 રૂપિયા દામજીભાઈ સેલડિયા સુરત, 2,500 રૂપિયા જીતુભાઈ સાંચળ સુરત, 2,500 રૂપિયા બટુકભાઈ ઈટાડિયા સુરત, 2,500 રૂપિયા હરેશભાઈ દેવાણી સુરત, 11,111 સ્વર્ગત સૌજીભાઈ પાંચાભાઈ અજુડિયા હસ્તક કાંતિભાઈ, 5,100 રૂપિયા રમેશભાઈ જાદવભાઈ દોંગા વાવડીવાડા, 2,500 રૂપિયા હરિભાઈ રામેશ્વર સુરત, 11,000 રૂપિયા બાબુલાલ કેરિયાવાળા, 1,100 રૂપિયા કિશોરભાઈ લાઠિયા ભીંગરાડ, 5,100 રૂપિયા ધીરુભાઈ પાગડા નાના પાંચદેવડા, 1,100 રૂપિયા હિતેશભાઈ માલાણી જામનગર, 2,500 રૂપિયા કાંતિભાઈ ગોરધનભાઈ અજુડિયા વાવડીવાડા, 1,000 રૂપિયા રાજુભાઈ સુરત, 1,100 રૂપિયા લવજીભાઈ વડાળાવાળા, 11,000 રૂપિયા કિશોરભાઈ રાઘુભાઈ સોજિત્રા ગુંદાશ્રી, 1,100 રૂપિયા રમેશભાઈ કલાભાઈ હિરપરા સરાપાદર, 1,000 રૂપિયા હિતેશભાઈ વિનોદભાઈ રાજકોટ, 1,000 મનીષભાઈ જમનભાઈ સનાડા, 11,000 જતીનભાઈ શાસ્ત્રી બ્રાહ્મણ, 11,000 રૂપિયા પ્રવીણભાઈ બાવનજીભાઈ રામોલિયા દળવીવાળા, 4,000 રૂપિયા મનસુખભાઈ ગોપાલભાઈ અજુડિયા, 8,000 રૂપિયા નીતિનભાઈ ગંગદાસભાઈ મેથાણવાળા, 1,100 રૂપિયા છગનભાઈ ચાંદલી કન્યા છાત્રાલય, 500 રૂપિયા વજુભાઈ બુહા સુરત, 151 લવજીભાઈ માવજીભાઈ ચાંદલી, 100 રૂપિયા વિઠ્ઠલભાઈ ચાંદલીવાળા, 2,100 રૂપિયા વિપુલકુમાર કરશનભાઈ છત્રવાળા, 1,000 રૂપિયા રસિકભાઈ છત્રવાળા, 2,500 રૂપિયા રમેશભાઈ કુરજીભાઈ સંઘાણી વાવડીવાળા, 31,111 પાનસુરિયા રેફ્રિજરેશનવાળા મનસુખભાઈ તરફથી જોરદાર તાળીથી વધાવી, 11,000 રૂપિયા હરસુખભાઈ અકબરી નવાગામવાળા એમને પણ જોરદાર તાળીઓથી વધાવી, 21,111 ઘનશ્યામભાઈ નાથાભાઈ કોટડિયા મોટી ભગેડીવાળા એમને પણ જોરદાર તાળીઓથી વધાવી. ધન્યવાદ છે દાતાઓને. હવે ભીખુભાઈ માળવિયાને વિનંતી કરું એમના કાર્યક્રમને આગળ વધારે. ધાનનો પ્રવાહ ધીરે ધીરે આગળ ચાલી રહ્યો છે. પલ્લવીબેન પટેલ પાસેથી સારા ગીતો, સારા લોકગીતો, લોકગીતની એક મજા છે સાહેબ. બહુ જૂનું, થોડા બેનો બેઠા છે પણ બહુ સમજણા છે. એટલા બેઠા પણ વાતું નથી, નકરા બેનું વાતું ન ખૂટે. એક બેન ના ડારા ન દે ઈ તો એનું ઘર માલે. આપણે પુરુષજાત જન્મજાત મુકેશભાઈ બહુ અભિમાની છે. આપણે પુરુષજાત બધા હું ને તમે બે, પણ આપણે એમ કહેતા હોય બૈરાની બુદ્ધિ પગની પાની લગી છે તો એવું નથી. બુદ્ધિ તો બેનું છે, આપણે ભોરાવું નથી. કાલે એના કપડાં હૂકવે જોજો, આમ એવી હાડી હૂકી હોય. આપણા પેન્ટ કોઈ દી જોયા? ઊંધા પૈસા હોય ને આમ લવડતા હોય. આમ હા, એ મારો કહેવાનો મતલબ એ છે. એક બે પ્રસંગો નાના નાના તમારી આગળ, ત્યાં લોકોનો ઘડીક પોરો થઈ જાય અને મારી માતાઓ બહેનો અને એની પણ ઘડીક એને આનંદ કરવાનો આ ઘરને આંગણે કાર્યક્રમ છે સાહેબ. નકર મરું આપણે તો ગમીને જઈ આવીએ ને. એટલે હું એ કહેતો હતો બેનું વાતું બહુ કરે. આ તો આપણે બહુ શાંતિ છે. એક બેન આંબા હેઠી બેઠી બેઠી એકલી 1.5 કલાક વાતું કરી એક બેને. ત્યાંથી બીજી બેન નીકળી કે હાલની બેન કે આપણે બે બેન પણ અહીંયા બેઠી બેઠી વાતો કરીએ 1.5 કલાક એને અરે વાતો કરી આંબા હેઠે. હજી તો બાપુ એમ કહેવાય છે ચૈત્ર મહિનો બેહુક બેહુક થયો હતો ને અવળી અવળી ખાખડી હતી. ઉપરથી એક કેરી પાકીને બેનના ખોળામાં પડી. બેને આમ હાથમાં લઈને કીધું ગઈ અવળી અવળી ખાખડી હોય ને તું કેમ પાકી ગઈ?
તા તો કેરીને વાચા ફૂટી કે તમારી બે બેનપણીને વાતો સાંભળીને હું પાકી ગઈ. હારું થયું બીજી દોટ ન કાઢી, નકર આખો આંબો કડોડ ભોહ કરતો પાકીને હેઠો પડે. પણ દઈ દે બેટા, સમય તો જોવો યાર, ખરેખર પટેલ સમાજનો મને ખરેખર એમ થાય છે, અમારો વારો વહેલો ખોટો આવી ગયો. બાપુ ઘડીક માફ કરે, તમને મારે હોવાય કરાવવાની એટલે એમ હું સમજુ છું એમ. ખરેખર મારા એક મિત્રના 45 વર્ષ થયા, હજી નથી મેળ ખાતો. અટાણે કોકનું ડીજે વાગતું હોય ને તો આમ કરીને બેઠા, હું હીંકે હીંકે જ્યાં હોય ને બુંગિયા વગાડાય. મેં કે બુંગિયા નથી કોડા, આ ડીજે જાય છે. ખરેખર તો આમ ગણો તો લગ્ન કર્યા એ પસ્તાણા છે, અને નથી કર્યા એ પસ્તાણા છે. હવે એને બરોબર આમ સપનું આવ્યું, સપનામાં હૂતો હતો, એમાં બા ફાઇનલ કરી આવ્યા, બાપુજી નક્કી કરી આવ્યા. પોતે લીલાગઢ તાજાણ જેવી ઘોડીની માથે અશ્વાર થયો છે અને વરઘોડો જાય છે. આ બધું સપના માલે છે. એ આમ ગોળ ગોળ એકલો એકલો મળ્યો ફરવા, અને સપનામાં વળી થોડીક વાર થઈ ને તો ગોર મહારાજ એમ કીધું, મંડપ મધ્ય વર કન્યાને અસ્ત મેળાપ કરવાનો સમય. તા તો એને હાથ દીધો, તે ઓલું ગોદડું એક બાજુ ભેગું થઈ ગયેલું, પાત્ર છોટ પાત્ર હોય ને ખાટલાનું, એ આઘા થઈ ગયેલા. સીધો હાથ દીધો તો હાથ ગયો હેઠે, હેઠે ઠાકરીઓ વીસી હતો, એ ટટકાર્યો. ખાટલામાં બેઠો થઈને કે પણ બોલ્યો બહુ સારો, એ કે કાંઈ કર્યું નથી તો એટલી એટલી વેદના થાય, તો જેના થયા છે એની દશા હું થઈ છે, આ જેના થયા છે એની હું દિશા થઈ છે. પણ બહુ આપણું જૂનું જાણીતું લોકગીત, તમે મેં સાંભળ્યું, પણ મારે ખાલી વીખવું છે તમારી આગળ માતાઓ બહેનો બેઠા એટલા માટે. કે માડી હું તો બાર બાર વર હે આવ્યો, માડી ક્યાંય નો દીઠ મારી પાતળડી પર માર રે જાડે જી માં બોલ્યું માં દીવાડો. ડાયો દુખી બહુ થયો છે, હમણાં ગામડામાં એક જણા 13 વાર લગ્ન કર્યા, 13 વાર ગામડામાં. હવે ઘડીક સાનમોનો બે ડાયા, તું ડાયો થઈ જાય. ગામડામાં એક જણા 13 વાર લગ્ન કર્યા, પૌણીને ઘેરે આવ્યો ને તેને ઘરવાળીને કીધું, પાછો કવિ હતો, એ કે પીરહો ને એ પીરહો ને મારા રૂમ ઝૂમતા રાણી, તમે સોતાન માર તેરની રાણી. ઘરવાળી એની અમુક ને માથા ભટકાવો ને તોય ગોબા ન પડે. ઘરવાળાને શું કહી કે ઊભી રે ઉભો રે, તું કવિ છો ને? તો કે હા. તો કે હું કવિત્રી છું. એ કે તું કવિ હોય તો હું કવિત્રી ન હોય? સાંભળ ચાંપળ, કે મહે ચાંપળ. એને સામો જવાબ આપ્યો કે પીરહો ને એ પીરહો ને મારલા ડકડાવર, તમે સોતાન માર સતરમું ઘર. પણ એક બે આઈટમ મારે તમારે નવી કેવી છે સાહેબ. પ્રાણ વગરની કાયા નકામી, મોવા પછી માયા નકામી. પ્રાણ વગરની કાયા નકામી, મોવા પછી માયા નકામી. પાણી વિનાની સરિતા નકામી, ને વિનય વિનાની વનિતા નકામી. મરદાય વિનાની મૂછ નકામી, રસ વિનાની કવિતા નકામી.
બેન હવે તું બાપા ચા હાડ ઝડપથી લઈને વહી જા. એ બેન, એ મા બરદાય વિનાની મૂછ નકામી. ઘણાને પૂળો પૂળો મૂછ્યું હોય પણ મૂળ મરદાય હોય ને. બાપ દીકરો હેરે પેશાબ પાણી કરવા કાચકા પકડીને ઊભા આવે, એકબીજા રાહ બેઠા હોય. મગનિયો તો હા બાપુ તમારી રાહ જોઈને ઊભો છો. એમ મરદાય વિનાની મૂછ નકામી, રસ વિનાની કવિતા નકામી, પાયા વિનાનું ચણતર નકામું, ગણ્યા વિનાનું ભણતર નકામું, સમજણ વગરનું જ્ઞાન નકામું, ધ્યેય વગરનું ધ્યાન નકામું, નાથ વગરની નારી નકામી, મકાન વિનાની બારી નકામી, ખાવામાં ખીચડી ખારી નકામી, સાકર વગરની ઘારી નકામી, રાગ વગરનું ગાવું નકામું, સમય વિનાનું બોલવું નકામું, ધડા વિનાનું તોળવું નકામું, ધણ વિનાનું સંસાર નકામું, રાગ વગરનું ગાવું નકામું, ભૂખ વગરનું ખાવું નકામું, સમય વિનાનું બોલવું નકામું, અને ધડા વિનાનું તોળવું નકામું. બોલવું ને તો સમય આવે તો બોલવું જોઈએ. મારા એક મિત્રના હું લગ્ન કરવા ગયો ને ગઈ સાલ, મને માથું બહુ દુખતું હતું એટલે મેં કીધું તમે વરરાજાને પવણાવા લઈ જાઓ, હું આ તમારા સામાનનું ધ્યાન રાખું. તો આ ઘડીક થયું એક જળકોટો આવ્યો, મને કે વરરાજાને કાઢી ગયા. મેં મરી નથી ગયો તો કાઢી ગયા. વિવેક વિનાનો સાહેબ બોલ નકામો, ગમે એવું તમે બોલો, પણ મહંત વગરની મઢી નકામી, હળદર વિનાની કઢી નકામી. આ બે બાપુ તો પૂજવા જોગ છે. બાકી અમુક અમુક સાધુ પાસે જાજો તમને ખબર પડે. એક જણો હમણાં એક બાપુ પાસે જઈને કે બાપુ એસા કોઈ મંત્ર હે? લોકો કેસા મંત્ર બેટા? હે બાપુ એસા કોઈ મંત્ર હે? કેસા મંત્ર બેટા, બાત બતી બતા તો સહી. હે બાપુ એવો કોઈ મંત્ર છે કે મારે ઘરવાળી મારું કયું કરે એવું? તા તો બાપુ નો હાથ ફાટી ગયો, એસા મંત્ર હોતા તો આમ ઉતર હોતા. આ બધા તો સંતો તો પૂજવા જોગ છે મિત્રો, વિચાર તો કરી લ્યો. અરે એથી વિશેષ તમને વાત કરું ગામની, આ બધા સંતો તમે ખરેખર બાપુને પૂછો, તમે વંદન કરો. હું તો એમ કહું છું આપણે 3 મિનિટ શંખ ન વગાડીએ ગઈ, કેટલી વાર વગાડ્યો. હે આવા બહુ સાધુ મિત્રો સૌરાષ્ટ્રમાં ઓછા છે બાપ. જોરદાર તાળીએથી આવા ભોળિયા સંતોને વધાવજો. નકર હમણાં ગામની બારોબાર એક જણો મઢી બાંધીને બાપુ બેઠા. એક જણો જઈને કે બાપુ પાદરવો મહિનો હાલ્યો જાય છે, 20-25 દિવસના વાણા વાઈ ગયા છે, વરસાદ થયો નથી. બાપુ છેલ્લો વરસાદ નહીં થાય ને તો વરો હારી જાવ. બાપુએ માથે હાથ મૂકીને કીધું જા બેટા બચ્ચા, કાલ તારા ખેતરમાં પાણી પાણી હશે. અને વાત એ થઈ ભાઈ, એના ખેતરમાં પાણી બાજુમાં સાટોય નહીં ભાઈ, પાહ પલ્લે એટલોય નહીં. તું કામ તમને કહું, મનસુખભાઈ આવ્યા હેલી. અમુક અમુક કલાકાર છે ને એની આગવી ભાષા, જરસુરભાઈ ને સાંભળજો તમે. અમુક અમુક પ્રોગ્રામ બહુ મજા આવ્યા. તમારું ગામ સુખી બહુ, ગાયું માટે ખૂબ દીધું પણ ધ્યાન રાખજો ભાઈ. ગાયું માટે તમે બધાએ ખૂબ દીધું પણ થોડુંક ધ્યાન રાખજો, હજી ગાયું લગી પૂગ્યું નથી ભાઈ, વચમાં કુટિયા ખાઈ ગયા ભાઈ. અંદર વાસ્તવિકતા છે. અમારું રાજુલાનો ડેરી એક કવિતા કહી છે, વચમાં તમને કહું, મન કોઈ તો સમજાવો વાલા, અહીં આવું કેમ થાય છે, અહીં કવલી ભૂખી મરે છે ને ઓલા આખલા ચરી જાય છે, મગજનું દહીં કરીને મરે છે વિદ્યાર્થી, અહીં લાગવકિયા નંબર લઈ જાય છે, છે લાયકા શિક્ષણ તણી, કમ નસીબે ઈ કારકુન બની જાય છે, અરે જીવી રહ્યા છે હેવાનો સૌની વચ્ચે, જેન કરડતા શ્વાન પણ મરી જાય છે. આ જગતમાં એવા દંભી દલાલો છે ને મિત્રો, કૂતર્યું એને કવડે ને તો કૂતર્યું મરી જાય, ભડના દીકરાઓને કાંઈ થતું નથી સાહેબ. જીવી રહ્યા છે હેવાનો સૌની વચ્ચે, જેન કરડતા સ્વાન પણ મરી જાય છે, મારા જીગરને જખમી ન બનાવો, અનહદ થતા આગ પણ ફેલી જાય છે, સંદન છે શીતળ છે આ બુદ્ધિ જીવી, સર્પને છંછેડતા વિષ પણ ઓકી જાય છે, કિંમત થતી નથી આ કેસર તણી, ભાજી મૂળા ભાવમાં ખપી જાય છે, ન વાંચો કવિ ડાયરીની કવિતાની પાખડિયું તો નંદવાયેલ હૈયાન ભેટ ધરી જાય છે, ખીર નો પચે સ્વાનને તો કોઈ ખીર ને દોષ દેહો માં, મારી ગઝલ સુણીને કહો કાંઈ મળદા જીવી જાય છે. ગાય માટેનો કાર્યક્રમ છે ખરેખર. પલ્લવીબેને મુકેશભાઈને ખૂબ બિરદાવ્યા, ખરેખર આ માણસ પાત્ર છે. વખાણ કરવા ખાતર નથી, હું પટેલનો દીકરો છું સાહેબ, કોઈના વખાણ મારાથી ભૂલથી ન થાય, પણ ગાય માટે આ દેશ માટે બને ને મિત્રો તો કાંઈક કરી લેજો.
આવો તમે માસિયાળા, એક પવિત્ર બ્રાહ્મણ નલિન બાબુ એના પોતાના શબ્દો છે કે હું ગોકુળ ગામની ગાવલડી મન ખીલે થી છોડવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી ખીલે થી છોડી તો મને ભલે છોડી, પણ મને કહાય ને વેચવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી કચાઈ ને વેસી તો ભલે વેચી, પણ મન ત્રાજવે તોળવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી ત્રાજવે તોળી તો ભલે તોળી, પણ મન ચૂલે ચડાવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી ચૂલે ચડાવી તો ભલે ચડાવી, પણ મન ભાણામાં પીરવી નહોતી, તો હું ગોકુળ ગામની ગાવલડી. સાહેબ પછી કવિ કહે છે, ભાણામાં પીરી તો ભલે પીરી, પણ મન મોઢામાં મૂકવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી. અરે મોઢામાં મૂકી તો ભલે મૂકી, પણ મન માં કેવી નહોતી, હું ગોકુળ ગામની ગાવલડી. સાહેબ ગાયું માટે આ દેશના ક્ષત્રિયો કપાણા છે, હો વીરો વાચરો ગાયોની માટે ખપી ગયો, વિચાર તો કરો આ દેશના ક્ષત્રિયો. એક આઈટમ મારે રજૂ કરી અને બેનમાને રજૂ કરવી છે. મારું મૂળ લોકગીત સાહેબ, 12 વર્ષે રાજપૂતનો દીકરો આવે છે, મેઘાણીના ગીતોની તાકાત જોજો. માડ્યું તો નદીયું નાળા બધાય જોઈ રે મળ્યો, માડી ક્યાંય નો દીઠ મારી પાતળડી પર માર રે જાડે જી માં. 12 વર્ષે રાજપૂતનો દીકરો આવે છે, જનેતા એટલું બોલી, બેટા તારી પાતળી નદીઓ ધોણું ધોવા ગઈ છે. નદીએ ધોણ્યું ધોવા ગઈ છે, આ કંટીએ દવણું દળાવા ગઈ છે. સાહેબ છેલ્લી બે કડી મેઘાડીને આવડજો. એ રાજપૂતનો દીકરો સાહેબ ઘેરે આવ્યો, મેલ માંગ્યો, દીવડાની સગ મળે છે સાહેબ, અને આમ કરી આમ ઓરડાની માલિપાજી મિત્રો એક ટક ઉઘાડી મણાય. 12 વર્ષે રાજપૂત આવ્યો છે અને 12 વર્ષે આમ કરીને આમ ટક ખોલી, એમાં એક ચુંદડીનો બચકો હતો. હવે સાંભળજો ગીતની મજા છે. માડીએ બચકા માં કોરી એક બાંધણી, બાંધણી જોઈને બાવો હું તો થાવરે ગોઝારણ માં. 12 વર્ષે રાજપૂતનો દીકરો આવ્યો સાહેબ, એ આમ કરીને આમ ટક ખોલી, એની માલી પાસે રાજપૂતાણીની ચૂંદડીનો બચકો હતો સાહેબ. પરણાની પહેલી રાતે રાજપૂતાણીએ એ ચૂંદડી હકેલી અને સાહેબ ટકની માલી પાસે મૂકી. રાજપૂત 12 વર્ષે ઘેરે આવ્યો અને આમ કરીને આમ ટક ખોલી ને સાહેબ ચૂંદડીની ભાયત એવી હતી, એની ભાયત ઉડી નહોતી. ચૂંદડીની એ ભાયત એવી ને એવી હતી ત્યારે રાજપૂતને એમ થયું કે ઓહો, 12 વર્ષ લગી જે રાજપૂતાણીએ આ ચૂંદડીનું જતન કર્યું છે, એનો રંગ ઉડ્યો નથી, એની ભાયત વિખાણી નથી, એ જળી નથી ગઈ, એણે એ એટલી એણે ચૂંદડી જો હાચવી છે તો એણે એનું ચારિત્ર કેવું હાચવું હોય છે. એ ગોજારણ પાતળી માં હવે મને આવી પરમાર રાણીની મળે, બચકો જોઈને માળી હું તો બાવો થાવ. સાહેબ 12 વર્ષે પુરુષ ઘેરે આવે ને ચૂંદડીની ભાઈત વિખાણી ન હોય અને આમ કરીને આમ ખોલીને જોવે ને સાહેબ એ બાવો થાય. બાકી 12 વર્ષે ઘેરે આવે, સુટકેસ ઉઘાડે, ચૂંદડીની ભાઈતીઓ વિખાઈ ગઈ હોય ને એ બીજું ઘર કરે સાહેબ. આ મેઘાણીના ગીતની મજા છે. છેલ્લી આઈટમ એક તમને મારે રજૂ કરવી છે, પછી મારે બેનને રજૂ કરવી છે.
સાહેબ મેં તમને પહેલા રાઉન્ડમાં કીધું હતું કે 170 કોમ, 170 કોમની વિવિધતા તમને બતાવવા જાઉં છું. ચારણનું શું વખણાય, આયરનું શું વખણાય, મહેરનું શું વખણાય. આ છેલ્લે મારી યાદશક્તિને ધન્યવાદ હોય તો બધાએ છેલ્લે દાદ દેવાની છે. બ્રાહ્મણની રસોઈ ને રાજપૂતની રીત, બ્રાહ્મણની રસોઈ અને રાજપૂતની રીત, વેપાર વાણિયાનો પારસીની પ્રીત, નાગરની મત્સુદી, વ્યાસની ભવાય, લોહાણાની ઉસાતુસી, ભાલિયાની ભલાય, આહિરની રખાવટ, ચારણની ચતુરાય, મેમણની ખેરિયા, સૈયદની સચ્ચાઈ, કણબીની ખેતી, સંધિની ઉઘરાણી, પઠાણનું વ્યાજને ઘાંચીને ગાણીને, મેરનો રોટલો, પૂજારીનો થાળ, કોળીની કરકસર, ભક્તોની માળ, વહીવંચાની બિરદાવલી, ઢાઢીના વખાણ, ભાટની કવિતા, માણભટ્ટની માણ, મણિયારાનો ચૂડલો, વાંઝાનો વલોટ, ખવાસની ચાકરી, ખત્રીનો રંગાટ, સીધીન મિસારો, કાગદીની સાય, ખોજાન ડાળિયાન, કંદોની મીઠાઈ, સુવાળિયાનું પગેરું, વાઘેરની કરડાય, આડોળિયાની ઝટને તરકની તોછડાય, અબોટીના કીર્તનને બજાણિયાની ઠેક, સોમપુરાના મંદિરને ઘંટિયાની ખેપ, સુરિયાન સુરમો, સુતારનું ઘડતર, મોચીન પગરખા, કડિયાનું ચણતર, વોરાની નમ્રતા, અજામનો જવાબ, ફસાયતાનો ખુખારો, દરવાણીનો રૂવાબ, ખારવાનું વાણવટું, લોધીની ચાળ, દરજીનનો ટાકો ટેભો, અને પ્રજાપતનો સોફાળ, રામાનંદીની આરતી, મુલાની બાંગ ને ભોયનું રાંધણું, ભરવાડોની ડાંગને સીપાઈન સાફો, નટડાનો દોર, કાશીના પંડિતો તીર્થનો ગોર, વાળંદની હજામત, સામથાની શાન, લુહારિયાની રખડપટ્ટી, ડફેરનું નિશાન, કેબાડીની કુહાડી, ભીલનું તીર, શીખની ઉતાવળ, ધૂળ ધોયાની ધીર, માધવિયાની કેણીને ભવાઈયાનો ભાગ, ને ઢાઢીની રામલીલા, ધુતારાનો લાગ, મતવાનું મૈયારું, રાકાની રાબ, ને ભિખારીની જોળી, ને માળીની છાપ, નાથનો રાવણ થો, ભાંડના ગાલ, ચોલટાની શિયાળી, તસ્કરનો ખ્યાલ, મલની કુસ્તી, બહુરૂપીનો વેદ, જાદુગરની ચાલાકી, માલધારીનો નેશ, પોપાન ભપકોન, રબારીનું પુન, ને ભરથરીનું ખપન, ને શેતાની સૂજ, લંઘાના ત્રાસાન, તુરીનું રવાજ, કામળિયાના કાસિયાન, ડબગનું પખાજ, ભંગીનો ઢોલ, ને મીરની શરણાય, માર્ગીનો તંબુરો, ધોબીની ધુલાય, જંગમનો ટોકરો, રાવણની ડાક, વાદીની માલ, વાદીની મોલી, બારવટિયાની ધાક, સલાકની ઘંટી, પિંજારાની તળાય, સંઘાણિયા ઢોલિયો, મજૂરીની કમાય, લોહારની ધમેડ, ગાંધર્વનું ગાણું, જૈનના અપવા, સુરતીનું ખાણું, માજેઠીનું ગધેડું, ચુનાનનો ભઠ્ઠો, જતની સાંઢળી, વણઝારાની પોઠો, ઘેડિયાની ટીપણી, પઢિયારાનો રાસ, કલાલનો દારૂન, કઠિયારાનો કાસ, થોરોની ઈઢોણી, ચમારનો કુંડ, સ્વામિનારાયણનો ચાંદલો, અતીતનો ત્રિપુડા, મુંડાન વાદ્યો, વાઘરીની વઢવેળ, આ વેરિયાની કરવત, હિજરતની હેડ, બ્રાહ્મણની રસોઈ ને રાજપૂતની રીત, વેપાર વાણિયાનો પારસીની પ્રીત. હવે આપણે સમય વચ્ચે બહુ જાજો સમય ના લેતા પહેલા બહુ નાની ઉંમરની માલિપા મિત્રો જેમણે સૂર સાથે જબરજસ્ત સાધના કરી છે, પોતાની ગાયકી સાથે ઢોલ ઢોલ વગાડી શકે, ઢોલક વગાડી શકે, તબલા પણ વગાડી શકે એવી અમારી બેનબા, બહુ નાની ઉંમરની માલિપા, ખરેખર એને સાંભળવી એ એક જીવનનો લાવો છે. અને દીકરી નાની છે પણ સમજદાર બહુ છે, એટલે મારો કહેવાનો મતલબ એ છે કે એના વારામાં ખૂબ આનંદ કરાવજો, દીકરીને ગોર કરજો, અને જે પૈસા થાય ને એ બધા અહીંયા દઈ દેવાના છે ગૌશાળાની માલિકા. તમને બીક હોય ને કે આમાંથી કોઈ એક રૂપિયો લઈ જાય ને આવડાવડા શિંગડા આવે, એટલે તમે વરહજો આ દીકરી માટે ખાસ. સતી તોરલી એમ કે મરું તોય માગું નહીં અપને તન કે કાજ, આ તો પરમારથને કારણે અમને માગતા નહીં આવે લાજ માટે રજૂ થાય અમિતાબેન પટેલ. આપ સૌ મિત્રો જોરદાર તાળીથી વધાવી લ્યો, રજૂ થાય અમિતાબેન પટેલ.